રાજુલા તાલુકાના પીપા વાવની રિલાયન્સ કંપનીમાં કામદારોનો પગાર ફસાયો જેની વાત કરવામાં આવે તો કોરોનાની સ્થિતિ અને લોકડાઉનની વચ્ચે કામદારોની મુશ્કેલીમાં વધારો પામ્યો છે અને કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે પીપા વાવ રિલાયન્સ કંપનીના એક હજાર કરતા વધુ કામદારોનો પગાર બાકી છે અને કામદારોના પરિવારની મુશ્કેલી વધતા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો અને કામદારોએ મદદની માંગ કરી છે ત્યારે રાજુલા તાલુકાના પીપા વાવની રિલાયન્સ કંપનીમાં કામદારોનો પગાર ફસાયો છે જેથી તેઓ માંગ કરી રહ્યા છે નમસ્કાર સાહેબ હું રાજેશ બાબુભાઈ પુરાણી મારે રિલાયન્સ નેવલ એન્જિનિયરિંગ લિમિટેડ કંપનીમાં હું કામ કરું છું મને પાંચ મહિનાથી પગાર નથી મળ્યો તો સાહેબ આ કોરોનાને કારણે અમે અત્યારે રાજુલામાં ફસાયેલા છે કોરોનાને કારણે અમારે શું ખાવું કેવી રીતે રહેવું મારા બચ્ચા લોકોને કેવી રીતે રાખવા આ મારું ફેમિલી છે તમે જોઈ લો સાહેબ આ મારું ફેમિલી છે દેખાય ભાઈ આ મારું ફેમિલી છે મારા ત્રણ છોકરા છે મારી વાઈફ નમે બે જણા પાંચ જણાનું કેવી રીતે મારે ગુજરાન ચલાવવું જોવો સાહેબ અમારું ફેમિલી છે તો અમારું ગુજરાન કેવી રીતે ચલાવવું અમારા એ રૂમના ભાડા કેવી રીતે દેવા મારું મૂળ વતન ઉના તાલુકાનું ગરાળ ગામ છે અમે અહીંયા જઈ નથી શકતા તો અમારે કઈ રીતે રહેવું અમારે કંપનીએ પાંચ છ મહિનાથી અમને પગાર નથી આપેલો અમારે કઈ રીતે જીવન ગુજારવું સાહેબ અમારું કોઈ અમે મીડિયામાં આપી દીધું અમે મોદી સાહેબ સુધી પોગાડ્યું અમે કલેક્ટરમાં વાત કરી મામલેદારમાં વાત કરી અમારી કોઈ સુનવાઈ નથી થતી તો સાહેબ અમારે કઈ રીતે જીવન જીવવાનું સાહેબ અમારે કંઈ પણ અમારી સહાય મળે અમારો પગાર મળે પાંચ છ મહિનાનો એવી પરિસ્થિતિમાં તો અમને કામ લાગે તો સાહેબ અમે આ એટલું કહેવા માંગી કે અમારે કઈ રીતે જીવન ગુજારવું તો અમારે કંપનીને એટલી ગવર્મેન્ટ સરકાર સુધી અમારો વિડીયો પહોંચાડો અને અમારી કોઈક હેલ્પ કરો એટલી હું ભગવાનને અને મારા ગવર્મેન્ટ સરકારને હું હાથ જોડીને વિનંતી કરું છું કે સાહેબ અમારો આ પગાર મળે અને અમારા બાળ બાળબસાહાને રાહત મળે આવું પણ કાર્ય અમારા માટે આગળ વધે એવી કોઈ પણ સહાય મળે અમને અને અમારી કંપની અમને પગાર આપી દે આ બદલ હું બવધાઈને હાથ જોડીને વિનંતી કરું છું માફી માંગુ છું Bureau Report KTV News Rajula.